મેનેજમેન્ટ એજન્સી ટિકિટનો દર નક્કી કર્યા મુજબ જ વસૂલી શકે તે માટે વધુ અભ્યાસ કરાશે. ચોક સ્થિત કિલ્લાનું સમગ્ર સંચાલન ખાનગી એજન્સીને સોંપવામાં દરખાસ્ત પર સ્થાયી બેઠકમાં બ્રેક મરાઈ છે. કિલ્લાની મુલાકાતીઓને ટિકિટના દરે પાલિકાએ નક્કી કરેલા નિયમ મુજબ જ લેવાશે અને આવક પાલિકાને મેળવાશે. અને આ સિવાય ક્રૂડ કોર્ટ વિવિધ ગેલેરીઓમાંથી થતી આવક ખાનગી એજન્સીઓને મળે તે રીતનું હાલ આયોજન છે, જેથી આ દરખાસ્ત પર વધુ અભ્યાસ કરાશે. સંચાલન ખાનગી એજન્સીને સોંપાશે. ટિકિટના દરમાં વધારો થવાની સંભાવના છે, જેથી લોકોએ વધુ રૂપિયા ચૂકવવા પડે છે. પાલિકાએ નક્કી કરેલા દરે જે ટિકિટ ફી લેવાય છે તે માટે ચર્ચા કરાશે. નોંધનીય છે કે સુરત મહાનગરપાલિકા દ્વારા મેન પાવર સાથે સંપૂર્ણ ઓપરેશન મેન્ટેનન્સ કરવામાં આવશે, તો માસિક અંદાજે 27.48 લાખનું આર્થિક ભારણ આપશે, જેની સામે માસિક આવક 4.82 લાખ થશે. પરંતુ મેનેજમેન્ટ એજન્સીની સંચાલનને સોંપાય તો અંદાજીત આવક 11.72 લાખ થવાનો અંદાજ દરખાસ્ત રજૂ કરાયો છે. જોકે હવે દરખાસ્ત મુલતવી રાખવા નવેસરથી લાવવામાં આવશે.